સુરતના અમરોલીમાંથી ઝડપાયેલ ડુપ્લિકેટ નોટ મામલે એસઓજીની ટીમે વધુ એક આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. સુરતમાં ઝડપાયેલ ડુપ્લિકેટ નોટ મામલે ચેન્નઈથી ઝડપાયેલા આરોપી પાસેથી 17 લાખની ડુપ્લિકેટ નોટ ઝડપી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે અમરોલીમાં ઝડપાયેલ ડુપ્લિકેટ નોટ મામલે વધુ એક આરોપીને ચેન્નઈથી 17 લાખની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપ્યો હતો. અમરોલી પોલીસે થોડા સમય અગાઉ 500ની ડુપ્લિકેટ નોટ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેઓના વધુ સાગરિકોને ઝડપ્યા હતા. તો મુખ્ય સૂત્રધાર એવા ચેન્નઈના યુવાનને પણ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એસઓજીએ ડુપ્લિકેટ 17 લાખની નોટ કબજે કર્યાની સાથે ડુપ્લિકેટ નોટ બનાવવા માટે લેપટોપ, પ્રિન્ટર, ડાય, સ્કેનિંગ મશીન સહિતની સામગ્રી વસાવી હોય તે તમામ વસ્તુ પોલીસે જપ્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. ગઈ તારીખ 14 એપ્રિલના રોજ અમરોલી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકનો ફોન 100 નંબર ઉપર ગયો કે અહીં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલે છે. કંટ્રોલ રૂમ દ્વારા અમરોલી પોલીસને જાણ કરવામાં આવી. અમરોલી પોલીસે ખૂબ ખંતથી મહેનત કરીને સંપૂર્ણ ગંભીરતાથી આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં એક ઈસમ જેનું નામ શાંતિલાલ ભવરલાલ મેવાડા છે, આ નકલી ભારતીય નોટો વેચવાનું કામ કરતા હતા. એને ઉપાડવામાં આવ્યા. અમરોલી પોલીસે પછી આના પછી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એના કાકાના દીકરા જેનું નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા, આ બંને જણા મૂળ સુરતપુર તાલુકા દેવગઢ, થાના દેવગઢ, જિલ્લા રાજસમંદ, રાજસ્થાનના રહેવાસી છે. આ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વિષ્ણુ મિશ્રીલાલ અને શાંતિલાલ આ બંને જણા બેંગલોરથી આ નોટો લઈને આવે છે. એક ટીમ તાત્કાલિક બેંગલોર મોકલવામાં આવી અને અમરોલી સ્થાનિક પોલીસની સાથે સાથે એસઓજી, પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આ તપાસમાં જોડવામાં આવે. બેંગલોરમાં જે આરોપી છે માઇકલ રાયવન ઉર્ફે રાહુલ સન ઓફ પાસ્કલ ફર્નાન્ડિસ, એને શોધવામાં પોલીસને સફળતા મળે અને એના પાસેથી 500ના દરની નકલી ભારતીય ચલણની નોટો 978 જેની બજાર કિંમત 4,98,000 જેટલી થાય છે આ મળી આવે. આ ત્રણેય આરોપીઓને સુરત ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. ખૂબ મહેનતથી ઇન્ટરવ્યુશન કર્યા પછી જાણવા મળ્યું કે માઇકલ રાયવનને આ નોટો ચેન્નઈમાં એક ઈસમ છે આ સપ્લાય કરે. એસઓજીના પીએસઆઈ જેબલિયા સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં કોઈ પણ અણસાર ના આવી જાય આરોપીને એવી રીતે વહેલી સવારે એને ઊંઘતા એના ઘરેથી પોલીસે ઝડપ્યા. મુખ્ય આરોપીનો નામ છે સૂર્યા સેલ્વરાજ, આ ગોવિંદસ્વામી સ્ટ્રીટ, ઈશ્વરિયાનગર, સેલ્વોયલ, ચેન્નઈનો રહેવાસી છે. ત્યાંની સ્થાનિક કમિશનર, ચેન્નઈ પોલીસ કમિશનર અને અવાડી પોલીસ કમિશનર બંને અધિકારીઓ સાથે અમારા દ્વારા સંકલન સાધવામાં આવ્યા અને સ્થાનિક પોલીસની ખૂબ સારી સપોર્ટથી આ લોકોના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને અહીં સુરત લાવવામાં આવ્યા છે. પૂછપરછ અત્યારે ચાલુ છે. આરોપી જે ચેન્નઈમાંથી પકડાયા છે સૂર્યા સેલ્વરાસ, એના પાસેથી 500ના દરની બનાવટી ચલણી નોટો 17 લાખ રૂપિયા કિંમતની, કલર પ્રિન્ટર 2, નોટો છાપવા માટે કાગળોમાં માટે ઉપયોગમાં લીધેલ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર જે અહીં નિદર્શન માટે મૂકવા પણ આવ્યા છે, 21,900 સ્ટેમ્પ પેપર, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર જેના ઉપર 500ની નોટો છાપેલ છે એવા સ્ટેમ્પ પેપર 1,170, પ્રિન્ટિંગ કરેલ સિક્યોરિટી થ્રેટ 70,
जे भारतीय चलनी नोटों एक खास सिक्योरिटी फीचर छे। लैपटॉप एक सादा कागज ऊपर 500 नोटो छापेल 4848, चलनी नोटो ऊपर 500 रुपया वॉटरमार्क छापवानो स्टैम्प अने 500 रुपयानी नोट छापवानो लाकड़ानो फरमो। आम आ तमाम साधन सामग्री पुलिस द्वारा कब्जा करवामां आवी।